રાજકોટના વોર્ડ નંબર 15માં નળમાંથી દારૂનો આથો નીકળે છે. મેયર નયનાબેન પેઠોડિયાના લોક દરબારમાં સ્થાનિક નાગરિકના આ દાવાથી ખળભળાટ મચી ગયો. નળ ખોલતા જ પાણીના બદલે દારૂબંધીવાળા ગુજરાતમાં જો દારૂનો આથો નીકળતો હોય તો ન માત્ર પોલીસ પરંતુ બધા માટે આ શરમજનક છે. નાગરિકના દાવા પ્રમાણે વિસ્તારમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. રાજકોટના પ્રથમ નાગરિક જયારે મારા વોર્ડમાં આવ્યા છે, એમનું પ્રયત્ન મેં એમનું સ્વાગત કર્યું છે, એમનો આભાર માનો છે કે લોક પ્રશ્નો સાંભળવા માટે એમને હિંમત કરીને આવ્યા છે. પણ એ પણ સાથે અપેક્ષા રાખું છું, એમને એ પણ કીધું છે કે આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ન નાખતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો. કારણ કે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તરીકે મેં 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને 15 પ્રશ્નો લોકહિતના છે, વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે. એમાં ડ્રેનેજના છે, ગંદા પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, રિવરફ્રન્ટના પ્રશ્નો છે, રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસમાં જ્યાં ગંદકી ઢગલા ગંદ ખડકાળા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે. રાજકોટના મારા વોર્ડમાં આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે, એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જોવા કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી. ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના આટડા બંધ કરાવો, ગંદકી બંધ દૂર કરાવો. આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે અને 18 પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા, એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે. આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકાની, સમગ્ર રાજકોટમાં મારા વોર્ડમાં તો છે જ તે, કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય. એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને હપ્તા હોય છે દારૂ વેચવાનું, બનાવવાનું બધું અને પીવા સહિતનું, અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે. હપ્તા ન હોય તો બંધ થઈ જાય. સરકારની અપેક્ષા હોય ને, ઈચ્છા હોય સરકારની તો હાંજા થઈ જાય. સરકારની ઈચ્છા જ નથી, ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની. મારું નામ વનરાજસિંહ જાડેજા, ઓરિયાનગર 35-34 માં રહું છું. કાયમી માટે નળ ખોલી એટલે દારૂનો આથો અંદર નીકળે, નાવાનું મન નથી થતું, નથી કપડાં ધોવાનું મન થતું. 3 મહિનાથી મારી રજૂઆત છે, એ લોકો આવે છે, પાઇપલાઇન બદલાવ નથી, ખાડા કાઢે વૈયા છે અને ખાડા ભૂરી દઈએ. કાયમી માટે દારૂનો પ્રોબ્લેમ છે. મંદિરે જવું હોય, મારી બેનું દીકરીઓને, શંકર ભગવાનનું મંદિર છે, ખોડિયામાનું મંદિર છે, તો હેરાનગતિ બહુ છે એમ. એટલે લાઇનમાં ઉભો હોય દારૂવાળા, આપે રજૂઆત નથી કરી. આ દરબારમાં હું પહેલી વાર આવ્યો હતો, રાજ દરબારમાં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો. નહીં આપણે નથી કર્યું, બીજા રજૂઆત તરત જ માણસો દારૂ વેચાય છે. આટે ધડ મેં તો રજૂઆત કરી કે થઈ જાય. મેં કીધું મારે દારૂ નો હાથો આવે બરોબર, નળ ખોલવું એટલે નાવાનું નથી મેળે આવતું, નથી કપડાં ધોવાતા, નથી વાસણ ધોવાતા, પાણીની વ્યવસ્થા એવી હું વેસાતું પાણી મગાવું છું, કાયમી નાવા ધોવા, કપડાં ધોવા. ખોડિયાનગર પાટકા એ લોકો અમે આગળ બનાવતા હોય ને કદાચ ભરી જતું હોય,